गोमती नदी के सुंदर तट पर, गोमती का जहां समुद्र से संगम होता है, वहां पे द्वारकाधीश का सुंदर मंदिर है। द्वारका से अंदाजे 2 से 3 किलोमीटर की दूरी पर बना है माता रुक्ष्मणी जी का मंदिर। लेकिन रुक्ष्मणी का मंदिर इतना दूर क्यों है, आइए जानते हैं वो कथा, जो शुरुआत होती है टुकनी गांव से। टुकनी गांव द्वारका से अंदाजित 20 किलोमीटर की दूरी पे है, जहां भगवान कृष्ण ने अपने बाह्य पैर से गंगा को उत्पन्न किया था और उसको चरण गंगा भी कहते हैं। यस, आज हम आए हैं चरण गंगा। भगवान कृष्ण अपने कुल गुरु दुर्वासा ऋषि को यज्ञ के लिए आमंत्रित करने गए, तब दुर्वासा ऋषि ने 2 शर्तें रखी कि वो तभी आएंगे जब उसका रथ आप दोनों पति पत्नी खींचेंगे, और दूसरी शर्त वो जब तक द्वारिका पहुंच न जाए तब तक गुरु की आज्ञा के बिना रथ रुकना नहीं चाहिए। अब हम पहुंच गए हैं चरण गंगा, जहां भगवान ने गंगा जी को उत्पन्न किया था। यहां पे 2 सुंदर मंदिर है जो भगवान की कथा को अच्छे से दर्शाता है। और अब हम कथा आगे की ओर सुनते हैं। वहाँ पे भगवान और माता रुक्मणी रथ खींच के दुर्वासा ऋषि को पिंडारा से द्वारका तक ले जाते हैं, लेकिन बीच में माता रुक्मणी जी को प्यास लगती है और भगवान अपने बाएं पैर से गंगा का उत्पन्न करते हैं और माता अपनी प्यास बुझाती है। तब दुर्वासा ऋषि क्रोधित होके श्राप देते हैं कि आपने मुझे पूछे बिना ही जलपान किया और मेरी आज्ञा का उल्लंघन किया, इसलिए आप दोनों पति पत्नी 12 साल तक अलग रहेंगे और यहाँ द्वार के आसपास कहीं भी मीठा पानी नहीं मिलेगा। सुंदर दूसरा रामदेव पीर का भी एक मंदिर है और यह भगवान ने जहाँ पे गंगा जी उत्पन्न किए थे वो है। अब तो यहाँ पे सुंदर कुआं बन गया है और जलपान के लिए भी व्यवस्था की गई है। कहा जाता है ये कुएं में पानी कभी भी खत्म नहीं होता। यहाँ पे जलपान के लिए अब तो नल की भी व्यवस्था की गई है। और दूसरी ये बात कि यहाँ पास में ही कुआं खोदा जाए तो भी यहाँ पे खारा पानी ही मिलता है। और अब सुनते हैं उसके महंत से चरण गंगा का महत्व। પિંડારા એટલે આપણે ટંકારાની બાજુમાં આવે જ ને, પિંડારા આપણે જે લીમડી લાઈન ઉપર આવે છે, હા, જે નટાણા ચોકડી આવે છે, હા, ચોકડી થી ડાબા હાથ ઉપર, બરાબર, જાતા ડાબા હાથ ઉપર મોરબીની બાજુમાં ત્યાં પિંડારા છે, પિંડારા ત્યાં રાણનું ઝાડ છે, રાણના ઝાડ નીચે દુર્વાસા ઋષિ તપસ્યા કરતા, ત્યાં ભગવાન અને રુક્ષ્મણીજી બંને ત્યાં જાય છે। દુર્વાસા ઋષિને વાત કરે છે કે ગુરુજી અમારે ત્યાં યજ્ઞ કરવો છે, તો યજ્ઞ કરવા માટે જો તમે આવો તો અમારો યજ્ઞ પરિપૂર્ણ થાય। ત્યારે દુર્વાસા ઋષિ એવી શરત રાખે છે કે હું આવું, પણ મારી એવી શરત છે કે તમે જે આ રથ લાવ્યા છો એમાં ઘોડા છે, જે અશ્વ છે, મૂંગા પશુ છે, રથમાં હું બેસું નહીં, કે જો તમે બંને પતિ પત્ની બંને રથમાં જો જોતી અને રથ ખેંચીને લઈ જાઓ તો હું આવું। બરાબર, બીજી શરત એ કે મારી આજ્ઞા વગર ક્યાંય પણ રથ ઉભો રાખતા નહીં, કારણ કે હું મારા ધ્યાનમાં બેઠો હોય, મારું ધ્યાન ક્યાંય ભંગ થવું ન જોઈએ, મારી આજ્ઞા વગર ક્યાંય પણ રથ ઉભો રાખતા નહીં,
ત્યારે ભગવાન મંજૂર કરે છે કે ઠીક છે ગુરુજી, જેમ તમે કહો તેમ, પણ મારે તમને દ્વારકા લઈ જવા જરૂરી છે. ત્યારે ભગવાન ઘોડા છોડી મૂકે છે, જે રથમાં અશ્વ હોય છોડી મૂકે છે, ખુદ પતિ પત્ની બને રથમાં જૂતી જાય છે. દુર્વાસા ઋષિ રથમાં બેસે, જ્યારે રથમાં બેસે ત્યારે ભગવાન અને રુક્ષ્મણીજી બંને રથ ખેંચવા માંડે. ખેંચતા ખેંચતા અમુક પંથ કાપે ત્યારે પૂરો રણ પ્રદેશ હતો, જ્યારે આ બધો રણ હતો. અત્યારે તો ટાટા કંપનીના બધા પારાઓ થઈ ગયા છે જે શિક્ષણ પકાવે છે. ત્યારે પૂરો રણ હતો અને રણમાં જે રેતમાં રથ ખેંચવાથી રુક્ષ્મણીજીને થાક લાગે છે અને તરસ લાગે છે. ત્યારે ભગવાનને વાત કરે છે કે પ્રભુ મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. ત્યારે ભગવાન કહે છે કે અહીંયા તો બધો ખારે ખારો છે, ક્યાંય પાણી નથી મળે નહીં, પણ આગળ ચાલો કઈક પણ ઉપાય કરશું, તમે કઠોર થાવ. ત્યારે ગુરુજીની વાત કરે છે ભગવાન, રુક્ષ્મણીજીને બધી વાત કરે છે કે આપણા ગુરુજી બહુ ક્રોધી છે, એ તમામ દેવી દેવતાઓ ગુરુજીનું આગમન થાય ત્યારે તમામ દેવતાઓ બધા ડરવા લાગતા કે ભયભીત થઈ જતા. એને એટલો ડર હતો દુર્વાસા ઋષિનો કે એ કાઈ પણ આપણી ભૂલ થાય એટલે એ તરત શ્રાપ આપી દે. આવા દુર્વાસા ઋષિ બહુ ક્રોધી હતા એટલે બધી વાત સમજાવે, વાત સમજાવતા સમજાવતા અહીંયા સુધી પહોંચી જાય છે. જ્યારે અહીંયા પહોંચે ત્યારે ફરી પાછું રુક્ષ્મણીજી કહે છે કે પ્રભુ ગમે તેમ થાય, પણ હવે હું અહીંયાથી એક ડગલું પણ ભરી શકું તેમ નથી. ગમે તેમ કરો, પણ તમે મને પાણી પાવ. ભલે આપણા ગુરુજી આપણે શ્રાપ આપશે એ જ ને, આપણે શ્રાપ સ્વીકાર કરશું, પણ અહીંયાથી આપણે ગુરુજીને પહોંચાડવા કે મારું ગળું સુકાય છે, હું એક ડગલું ભરી શકું તેમ નથી. ગમે તેમ કરો, પણ મને પાણી પાવ. રુક્ષ્મણીજી અતિશય વિલંબ કરવા માંડે ત્યારે ભગવાન વિચાર કરે છે. વિચાર કરતા કરતા જમણા પગનો અંગૂઠો નીચે જમીનમાં દબાવે, જેવો જમીનમાં દબાવ્યો પાણીનો ધોધ છૂટે છે. પાણીનો ધોધ છૂટે, રુક્ષ્મણીજી પાણી જોતા જ અતિશય તરસ લાગી હતી. પાણી જોતા જ અતિશય તરસ લાગી એટલે રુક્ષ્મણીજીએ રથ મૂકી દીધું. રથ મૂકી અને જલ્દીથી ખોબો ધરીને પાણી પીવા જાય ત્યાં દુર્વાસા ઋષિ જાગી ગયા. હરે કૃષ્ણ, તે આ હું કર્યું, તે મારી આજ્ઞાનું પાલન કર્યું નહીં, તે મારી આજ્ઞા માની નહીં. મારા કરતા તને તારી પત્ની એટલી બધી વાલી છે, કે તે તારા ગુરુનું પાલન કર્યું નહીં, તારા ગુરુ કરતા તને તારી પત્ની એટલી બધી વાલી છે. ક્રોધમાં આવી જાય, અતિશય ક્રોધમાં આવતા દુર્વાસા ઋષિ કહે છે કે જા કૃષ્ણ, મારા કરતા તને તારી પત્ની એટલી બધી વાલી છે ને, હું તને શ્રાપ આપું છું કે તમે બને અલગ અલગ રહેશો. વિયોગ શ્રાપ દે છે, જે 3 કિલોમીટર રુક્ષ્મણીજી અને ભગવાન બને અલગ અલગ, જે મંદિરો છે અત્યારે હાલમાં દ્વારકાધીશના જે અલગ અલગ મંદિર છે, એ આયના શ્રાપથી જે આ ભગવાનને ચરણ ગંગાજી અંગૂઠો દબાવીને ગંગાજી પ્રગટ કર્યા હતા, એ આ ગંગાજી જે આ કૂવો છે એ જ ગંગાજી. દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો એટલે ભગવાને સ્વીકાર કર્યો કે ભલે ગુરુજી જે તમે શ્રાપ આપો છો હું સ્વીકાર કરું છું, પણ તમને દ્વારકા પહોંચાડવા જરૂરી છે. કારણ કે રુક્ષ્મણીજીને અતિશય તરસ લાગી હતી. હવે તમે આ પાણી ગ્રહણ કરો, તમે પેલા પાણી પીઓ ત્યારે તમને બધું સમજાઈ જશે. ત્યારે દુર્વાસા ઋષિ પાણી પીએ છે, એક પેટમાં ઘૂંટડો અંદર જાય, આ દુર્વાસા ઋષિનો ક્રોધ શાંત થઈ જાય ને વિચારમાં પડવા પડી ગયા કે અરે રે, આ મેં શું કર્યું, આ તો જે મારા પેટમાં અંદર ગયું છે જે પાણી, એ તો ગંગાજી છે, ને ગંગાજી લઈ આવનાર ધરતી ઉપર કોઈ એવો મનુષ્ય નથી કે ગંગાજી લઈ આવી શકે. ત્યારે આંખો બંધ કરી દુર્વાસા ઋષિ જોઈ છે, ત્યારે એને ખબર પડી જાય કે અરે આ કૃષ્ણ તે આ શું કર્યું, કે તે મારા આડો પડદો રાખ્યો, કે શું કરું ગુરુજી, જો તમારા આડો પડદો ન રાખું તો એ તમે મને જાણી જાઓ કે આ તો સહી કૃષ્ણ જ છે, પણ આડો પડદો રાખવાનું કારણ એ કે આગળ જતા કલયુગ આવશે, ધર્મ ટકશે નહીં. ધર્મ ટકાવવા માટે થઈને, ગુરુનો મહિમા બતાવવા માટે થઈને ગુરુજી મેં આ લીલા કરી છે, મનુષ્ય માટે થઈને મારે આ લીલા કરવી હતી. જો તમને ખબર પડી જાય કે આ કૃષ્ણ જ છે એટલા માટે થઈ, તમને ખબર ન પડે એટલા માટે થઈને મેં પડદો રાખ્યો, તો તમને એવું લાગે કે આ કોઈ કૃષ્ણ કોઈ અસુરો રૂપ લઈ અને કૃષ્ણનું રૂપ લઈને આવ્યા છે મારું તપસ્યાનું ભંગ કરવા, આ માટે થઈ તમારા મુખમાંથી મેં આ બોલાવ્યું કે રથ ખેંચીને તમે આવો. આ બધું બોલાવનાર જ હું છું, કારણ કે મારે આ લીલા કરવી હતી એ કારણે થઈ અને મેં આ લીલા કરી છે. આ એ જ ચરણ ગંગા,
અહીંયા થી અંદાજીત દરિયો છે કેટલો દૂર છે? આજુબાજુમાં ક્યાંય પાણી નથી મીઠું, પણ આ પાણી મીઠું છે. આ પાણી મીઠું અહીંયા બાજુમાં પણ તમે ખાડો કરો તો ખારું પાણી નીકળે. અચ્છા, અહીંયા અહીંયા 10 ફૂટ 5 ફૂટ ખાડો કરો બરોબર. અત્યારે તો હાલમાં તમે અત્યારે જો ચોમાસાનું વાતાવરણ બરોબર, પણ છતાંય તમે અત્યારે ખાડો કરો ખાલી 2 ફૂટ તો પાણી આવી જાય, પણ ખારું સમજાય, મીઠું નહીં. અને આ પેલા એક ખાલી નાની જગ્યા હશે ને પછી કુવો માં રૂપાંતરિત કરી દીધું. પેલા જે નારણ ભગત હતા, નારણ બાપા ઈ અહીંયા ગામમાં આવ્યા, ગામમાં આવ્યા એટલે નારણ બાપા ત્યારે ગામનો વસવાટ થયો, ત્યારે ગામ વસ્યું. ગામ વસતા એને શિવની સ્થાપના કરી, જે ગામમાં અંદર જાતા જ મંદિર છે શિવની. ઈ નારણ ભગત હતા, ચાવડા ચાવડા હતા, એને શિવની સ્થાપના કરી. શિવની સ્થાપના કરતા ગામ ધીરે 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 વસવા માંડ્યું, અને એમણે ખબર પડી કે આ તો અહીંયા જ મીઠું પાણી છે, ક્યાંય મીઠું પાણી નથી. ત્યારે સાધુ સંતો ભક્તો બધા ભેગા થતા સત્સંગ કરતા, ત્યારે એને ખબર પડી કે આ તો ગંગાજી છે અને ભગવાન અહીંયાથી નીકળ્યા, આ એ ગંગાજી છે, કોઈ સામાન્ય નથી. ત્યારે આ બધી કહાનીની ખબર પડી. ત્યારે પછી આ જે પાણી એમનો વહેતું હતું, જ્યારે પાણીનું થયું જે ચરણ દુર્વાસા ઋષિ, ત્યારે કૃષ્ણ ભગવાને એ પેલો અંગૂઠો અડાડ્યો અને ગંગાજી બહાર આવ્યા. તો અહીંયાથી તો હજી દ્વારકા અંદાજીત 20 કિલોમીટર જેવું દૂર છે, તો પછી અહીંયાથી એ ત્યાં કઈ રીતે પહોંચ્યા? અને રુકમણીજી બાર અને કૃષ્ણ ભગવાન અંદર દ્વારકામાં બિરાજમાન થયા. ત્યારે શ્રાપ આપ્યો દુર્વાસા ઋષિએ, શ્રાપ આપ્યો એટલે ભગવાને સ્વીકાર કર્યો. અને દુર્વાસા ઋષિને ખ્યાલ આવી ગયો કે આ તો શ્રી કૃષ્ણએ લીલા કરવા માટે થઈને આ બધું કર્યું છે. ત્યારે ભગવાન પાછળ દુર્વાસા ઋષિ રથમાં બેસી જાય છે, ત્યાં યજ્ઞ પરિપૂર્ણ કરે છે. દ્વારકા જઈને ત્યાં યજ્ઞ પરિપૂર્ણ કરે છે, ફરી પાછા દુર્વાસા ઋષિ રજા માંગે છે ભગવાન પાસે કે હવે હું મારા સ્થાન ઉપર જાઉં. ત્યારે ભગવાન ફરી પાછી ના પાડે છે કે નહીં ગુરુજી, હવે તમારે ક્યાંય જવું નથી, તમે ગોમતી ની સામે કિનારે બિરાજમાન જાઓ. ત્યાં પંચકુઈ છે, પાંડવોએ જે પંચકુઈ બનાવી હતી, પાંચે પાંચ પાંડવોનો 5 કુવા છે ત્યાં. ત્યાં પણ અલગ અલગ સ્વાદ છે, આ બધી ભગવાનની લીલા છે. એટલે ત્યાં દુર્વાસા ઋષિ નું, કારણ કે દુર્વાસા ઋષિને કીધું કે ગુરુજી રુક્ષ્મણીજીને મારે અલગ મોકલી દેવા જોશે, 10 કિલોમીટર તમારો જે શ્રાપ છે હું સ્વીકાર કરવો પડે મારે, જો સ્વીકાર ન કરો તો આગળ મનુષ્ય એમ સમજે સમજશે કે જો ગુરુજી નું પાલન આને કર્યું નહીં, ભગવાન ગુરુજી નું પાલન તો કરવું જ પડે, કોઈ પણ હોય ભગવાન એને પણ કરવું પડે. એટલે ગુરુજી નું પાલન કરવા હારું થઈ અને ગુરુજી મારે રુક્ષ્મણીજીને અલગ રાખવા પડશે, તમે મારા સન્મુખ રહ્યો તો હું સવારના વેલો ઉઠું તો મને ગુરુજીના દર્શન થાય, એ માટે જે ગોમતીની સામે કિનારે જે લક્ષ્મીનારાયણ નું મંદિર છે ત્યાં દુર્વાસા ઋષિ સુદામા બ્રિજ ની સામે છે. હા, કોઈ છે ત્યાં, ત્યાં એક ઝાડ છે, ત્યાં પણ દુર્વાસા ઋષિ ની મૂર્તિ છે. બરાબર, લક્ષ્મીનારાયણ નું મંદિર છે લક્ષ્મીનારાયણ. આ ગામ નો ઇતિહાસ છે, ગામ નું નામ છે ટુપણી. ટુપણી, હા. અને આપણે ટુપાઈ ને પાણી પીધું હતું, રુક્ષ્મણજી એ ટુપાઈ ને પાણી પીધું હતું. પેલા જે નામ હતું નારણપુર, એ નારણ ભગત જે અહીંયા વસવાટ કર્યો ત્યારે ભગત ના નામ ઉપર થી નારણપુર રાખ્યું હતું, પણ બધાને ખ્યાલ આવ્યો કે આપણે રુક્ષ્મણજી ટુપાઈ ને પાણી પીધું હતું. આ ગામડાની તળપદી ભાષા છે કે ટુપાઈ ને પાણી પીધું એટલે ત્યાંથી નામ પડ્યું ટુપણી. ટુપણી ગામ ચરણગંગા. આપણો ટૂંકો પરિચય. હું માર્ગી સંપ્રદાય માર્ગી સાધુ છું. અહીંયા 14 વર્ષ થયા, અમે બાપ દીકરો બે રહેતા. ધીરે 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 આગળ જતા હવે વિકાસ થતો જાય છે. પેલા તો અહીંયા હોલ હતો, એમાં ધીરે ધીરે આગળ ધૂણો કર્યો અને આગળ જતા 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 અત્યારે 2 મંદિરો બંધાયા છે. ભાગવત સપ્તાહ હતી હમણાં જ, થોડા દિવસમાં જ ભાગવત સપ્તાહ હતી. પાછો 20 તારીખ ના યજ્ઞ ચાલુ થાય છે, સાધુ સંતો આવે છે. એ સાધુઓ જ બધા, જે નાથ સંપ્રદાય જે સાધુ છે એ બધા અહીંયા ગંગા દશેરા ના યજ્ઞ કરવાના છે, જે 20 તારીખ થી 30 તારીખ સુધી નો યજ્ઞ છે, 10 દિવસ નો. એ
આપનું નામ? મારું નામ ભરતદાસ. ભરતદાસ સરબદડિયા માર્ગે સંપ્રદાય ભરતદાસ. સંસારી સાધુ છું. દીકરી છે, દીકરો છે. વાહ ભાઈ વાહ. શું નામ છે દીકરીનું? દીકરીનું નામ કૃતિકા છે, દીકરાનું નામ શિવાંશ. વાહ ભાઈ. અહીંથી દ્વારકા છે 20 કિલોમીટર. વિડિયો અચ્છા લાગે તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કીજિયેગા.